ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ. સ્ટાન્ડર્ડ 3, લેસન નંબર 18, અજબ ગજબ. ક્વેશ્ચન નંબર 3, કવિતાના આધારે જોડકા જોડો. ઇટ મીન્સ જોઈન ધ પિક્ચર બેઝડ ઓન ધ પોયમ. બાળકો, અહીં અલગ અલગ પિક્ચર આપેલા છે. દરેક પિક્ચરને આપણે આગળ આપેલી પોયમના આધારે જોઈન કરવાના છે. બાળકો, પહેલું ચિત્ર સામે છે પર્વત. ક્યાં જોઈન કરેલું છે? અહીંયા ઝાડ સાથે. આગળ પોયમમાં શું આપેલું છે? જો પહાડથી પણ મોટા ઝાડ હોય, એટલે કે અહીંયા પહાડના ચિત્ર નાના છે અને ઝાડનું ચિત્ર છે મોટું છે, એટલે તે જોઈન કરેલું છે. ત્યાર પછી બીજું, અહીંયા ઝાડનું ચિત્ર છે, આપણે એને ક્યાં જોઈન કરીશું? અહીંયા રોટલી પર, એટલે કે ઝાડ પર રોટલી ઉગતી હોય. ત્યાર પછી આ હાથીના પગ જુઓ, પાતળા છે, એટલે કે આ ચિત્રના આધારે શું હશે? કે હાથીના પગ પાતળા હોય ને હરણના પગ જાડા હોય, એટલે આપણે આ ચિત્રને જોઈન કરીશું. અહીંયા હાથીવાળું ચિત્ર અને અહીંયા હરણવાળું ચિત્ર. ત્યાર પછી જુઓ, અહીંયા આ ચકલી છે, પણ કેના જેવી લાગે છે? ખિસકોલી જેવી, એટલે કે આપણે અહીંયા જોઈન કરી, એટલે કે ચકલી છે એ ખિસકોલી જેવી હોય. ત્યાર પછી જુઓ, અહીંયા ઉંદર છે, એના કાન કેના જેવા છે? હાથીના કાન જેવા, એટલે કે હાથીના અને ઉંદરના કાન સરખા હોય, એટલે આપણે આ ચિત્રને અહીંયા હાથીના ચિત્ર સાથે જોઈન કરીશું. જુઓ બાળકો, બધા ચિત્ર છે એ આપણે પોયમના આધારે જોઈન કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, નીચેની કવિતા વાંચો. ઇટ મીન્સ રીડ ધ પોયમ. બાળકો, અહીંયા પોયમ આપેલી છે, ચાલો જોઈએ. ઊંટની તો ડોક બાકી, લાંબા મોરના પીછા છે. શું કહ્યું છે? આ ચિત્ર સાનું છે ઊંટનું, એ ડોક કેવી છે? બાકી છે. અને મોરના પીછા છે એ કેવા છે? લાંબા. સસલાના તો કાન લાંબા, લાંબા હરણના પગ છે. ત્યાર પછી શું કહ્યું છે? જો અહીંયા સસલાનું ચિત્ર પણ આપેલું છે. સસલાના કાન કેવા છે? લાંબા છે. અને હરણ છે તેના પગ પણ કેવા છે? લાંબા છે. હાથીની તો સૂંઢ લાંબી, લાંબી બગલાની ચાંચ છે. શું કહ્યું છે? કે હાથી છે એની સૂંઢ છે એ કેવી છે? લાંબી છે. જુઓ અહીંયા હાથીનું ચિત્ર આપણે આગળના પેજ પર જોઈએ. અહીંયા હાથીની સૂંઢ છે એ કેવી છે? લાંબી છે. તેવી જ રીતે બગલાની ચાંચ છે એ પણ લાંબી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. ઇટ મીન્સ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન વન વર્ડ ઈચ. બાળકો, અહીંયા અલગ અલગ પ્રશ્ન આપેલા છે. દરેક પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખવાના છે. નંબર 1, ઊંટનું શું માપું છે? ઊંટનું શું માપું છે બાળકો? ઊંટની તો ડોક વાગી, તથા અહીંયા લખેલું છે ડોક. નેક્સ્ટ નંબર 2, કોના પીછા લાંબા છે? કોના પીછા લાંબા છે બાળકો? લાંબા મોરના પીંછા છે, એટલે કે મોરના, તથા આપણે અહીં લખીશું મોરના. નેક્સ્ટ નંબર 3, કોના કાન લાંબા છે? કોના કાન લાંબા છે બાળકો? સસલાના તો કાન લાંબા. જો અહીંયા સસલાના કાન લાંબા છે, તે આપણે અહીં લખીશું સસલા. નેક્સ્ટ નંબર 4, હરણનું શું લાંબુ છે? હરણનું શું લાંબુ છે બાળકો? પગ. લાંબા હરણના પગ છે, એટલે કે પગ, તેથી આપણે અહીં લખીશું પગ. નેક્સ્ટ નંબર 5, કોની સૂંઢ લાંબી છે? કોની સૂંઢ લાંબી છે બાળકો? હાથીની. હાથીની તો સૂંઢ લાંબી, તેથી આપણે અહીં લખીશું હાથીની. નેક્સ્ટ નંબર 6, કોની ચાંચ લાંબી છે? કોની ચાંચ લાંબી છે? લાંબી બગલાની ચાંચ છે, એટલે કે બગલાની, તેથી આપણે અહીં લખીશું બગલાની.
બાળકો આ બધા પ્રશ્નોના ઉત્તર છે એ આપણે ક્વેશ્ચન ફોરમાં આપેલી કવિતાના આધારે આપેલા છે. થેન્ક યુ.